ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે ધોરણ 10 પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એમાં ગઈકાલે આપણે વિઘટનની પ્રક્રિયા જોતા હતા, બરાબર છે? એમાં આપણે આજે જે જોવાનું છે એ પ્રવૃત્તિ 1.6 જોવાનું છે. તો પ્રવૃત્તિ 1.6માં આપણને એક અન્ય ઉદાહરણ આપ્યું છે વિઘટન. વિઘટન છે એનું ઉદાહરણ જોઈએ. આપણે ઉષ્મીય વિઘટન સમજી લીધું. એમાં એમ કીધું છે કે ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ શેનો પાવડર લેવાનો છે. લેડ નાઇટ્રેટ, હવે આપણને સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર આપણે શીખડાવ્યા છે ને, કેવી રીતે બને છે સમીકરણના સૂત્ર. તો લેડ નાઇટ્રેટનું સૂત્ર શું થાય? PbNO3 2, PbNO3 2. શું થાય? PbNO3 2. ચલો, 2 ગ્રામ આપણે પાવડર લઈ લીધો કસણીની અંદર. હવે એને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉત્કલન નળીને હોલ્ડર વડે, ટેસ્ટ્યુબ હોલ્ડર જે આવે એની વડે પકડી અને વંશન બર્નર ઉપર ગરમ કરવાનું છે, અને એમાં કાંઈ પરિવર્તન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે, બરાબર? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એમાંથી ઉપર ધુમાડા નીકળતા હોય એવું આપણને દેખાય છે. તો નીચેના પેરેગ્રાફમાં આપણને એમ કીધું છે કે તમને કથ્થાઈ રંગનો ધુમાડો દેખાશે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. વાક્ય 1 માર્કનું છે. કથ્થાઈ રંગનો ધુમાડો જે નીકળે છે એ શેનો છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો વાક્ય ખૂબ અગત્યનું છે આપણા માટે, 1 માર્ક માટે. તો એને ટીક કરી નાખો. આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય, બરાબર? આપણને કદાચ કોઈને એમ થતો હશે કે 1 માર્ક આપણે શું ટીક કરવાનો, એ કદાચ જવાબનો ટીક કરી નાખીએ. 1 માર્ક કરીને જ આપણો પહેલો વિભાગ છે એ શરૂ થાય છે. 16 માર્કનો. કેટલા? 16 માર્કનો છે. તો આપણે 1 માર્કનું અહીં ધ્યાન રાખવું પડશે ને, એટલે જ્યાં આપણે અંડરલાઇન કરાવીએ, બોક્સ કરાવીએ, એ બધા વાક્ય છે એ અગત્યના હોય છે. કેમ કે એ 1 માર્કની અંદર ઓબ્જેક્ટિવવાળા જે પ્રશ્નો છે પહેલા વિભાગમાં એમાં પૂછી શકાય. તો આની અંદર તમને PbNO3 છે એને ગરમ કરવાનું છે.
સૂત્ર આપણે પાડવાનું છે. એની ઉપર રબરના એ દૂધ લગાડ ત્યાર પછી એને
તમારે કસોટી કરવાની છે. ભાઈ આમાં આપણે પ્રયોગ કર્યો હશે ને કયો વાયુ ઉત્પન્ન થયો હશે, તો જુઓ ત્યાં તમને ચેતવણી પણ આપી છે કે આ સોપાન શિક્ષક દ્વારા સાવધાનીપૂર્વક થવું જોઈએ. કયું? આપણે જે કસોટી કહી ગઈ છે ત્યાં આપણે સૌથી બિનબત્તી લઈ જવાની છે, બરાબર? તો આપણે અકસ્માત ન થાય એની ખાસ કાળજી રાખવાની છે, બરાબર? હવે બંને કસોટીમાં વારાફરતી તમે મીણબત્તી લઈ જશો ઝડપથી, તો કયા કિસ્સામાં શું થાય છે એનું અવલોકન આપણે કરવાનું હોય. તો પાણીનું વિદ્યુત વિભાજન કરીએ આપણે લખીએ સમીકરણ, આ એચ ટુ આપે દીધું, બરાબર છે? હવે એનું વિઘટન કરવા માટે એટલે કે વિભાજન કરવા માટે આપણે એમાં શું ઉમેરી શું ઉર્જા આવી, તો કે વિદ્યુત. અત્યારે શું કહેવાય? વિદ્યુત વિભાજન અથવા એને કહેવાય વિદ્યુત વિઘટન. એની આગળ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરીએ છીએ, એની આગળ
જે વાક્ય આપ્યું છે એને ટીક કરજો. કામનું વાક્ય છે એ પણ એક માર્કનું. આમ કીધું છે કે ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ છે એનો શ્યામ શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફ તૈયાર કરજો.